વર્ષો પહેલા સુરતમાં એક શ્રાવક હતો કિરીટ ચોક્સી આજે પણ છે એને પૂજ્યપાઠ યુગપ્રધાન આચાર્ય આચાર્યશ્રમ પન્યાસ પ્રભર ચંદ્રશેખર મહારાજ ને ગુરુ બનાવ્યા હતા દર વર્ષે એક વાર ગુરુને વંદન કરવા જાય જો ભાઈ કોઈને ગુરુ બનાવો એનો મતલબ એ નહીં સમજતા કે આના સિવાય કોઈને વંદન ના કરાય આવી કોઈ કંઠી નથી પહેરાવતા અમે આના સિવાય કોઈને ગોચરી ના વોરાવાય આના સિવાય ક્યાંય લાભ ન લેવાય નહીં આવું નહીં વંદન આ વેશ જે ધારણ કરે છે જે મહાવત ધારી છે એ બધાને કરવાના પણ જીવનની કિતાબ જો ખુલ્લી કરવી હોય તો કોઈ એક એક ગુરુ વકીલો બદલાવ્યા કરો કે એક જ રાખો ડોક્ટરો બદલાવ્યા કરો કે એક જ રાખો ડોક્ટર કે સર્જન ને બદલાવાય નહીં એક રાખો એની પાસે નાળ પકડાય ગુરુ પણ એક હોય જેને તમારી પલ્સ પકડતા આવી જીરીટ ચોકસી સુરત ચંદ્રશેખર મહારાજ અમદાવાદ સુરતના એક શ્રાવકે આવીને ચંદ્રશેખર મહારાજના કાનમાં ફૂંક મારી જે તમને ગુરુ માને છે ને કિરીટ ચોક્સીએ પોતાના ઘરમાં બંગલો લીધો એ બંગલામાં એણે જે બાથરૂમ બનાવ્યું છે એમાં વીસ લાખનો માર્બલ વાપર્યો છે આવું ત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું ત્રીસ વર્ષ પહેલા વીસ લાખનો માર્બલ ખાલી બાથરૂમમાં અને ચંદ્રશેખર મહારાજને ખબર પડી ડોક્ટર ખબર પડે કે પેશન્ટ ગરબડ કરે છે તો ડોક્ટર ફરજ છે ફોન કરીને એને કહેવાનું એસી ગરબડ મત કર મારી દવા ફેલ જશે ગુરુને ખબર પડે શિષ્ય ગરબડ કરે છે ચંદ્રશેખર મહારાજે એક પોસ્ટકાર્ડ લીધું પંદર પૈસાનું અને એના ફ્રન્ટ ભાગમાં લખ્યું એને ફ્રન્ટની અંદર લખ્યું કે રેઠ મને સમાચાર મળ્યા છે કે તારા બંગલાની અંદર કે બાથરૂમની અંદર વીસ લાખ રૂપિયાનો માર્બલ વાપર્યો છે હવે આગળની વાત સાંભળજો એમાં લખ્યું આવતા ભાવમાં મરીને તારે તારા બાથરૂમની અંદર વાંદા તરીકે જો જન્મ લેવો હોય તો આ બાથરૂમનો તું ઉપયોગ હાથમાં પૈસાનું પોસ્ટકાર્ડ આવ્યું ગુરુના શબ્દો હતા એમાં નીચે અંડરલાઈન કરેલી આવતા ભાવ મરીને તારા બાથરૂમમાં જો તારે વાંદા થઈને જન્મ લેવો હોય તો આ બાથરૂમનો ઉપયોગ કરશે અને કિરીટ ગુરુ માનતો તો ને સાચા ગુરુ માન્યા કેવાય એને ટાળું લીધું બાથરૂમ નું હજી શરૂઆત નથી થઈ સ્ટોપર મારી અને મારીને બંધ કરી દીધું આ બાથરૂમ નો જિંદગીમાં ક્યારે ઉપયોગ નહીં થાય આ સમાચાર નહી થાયરત કૈલાસનગર માં મારું ચોમાસું અને એનો બંગલો કૈલાસનગર માં પૂછતા પૂછતા મેં કિરીટ ચોકસી ના ઘરે પહોંચ્યા અને પછી એમણે કીધું પધારો હું તમારું બાથરૂમ જોવા આવ્યો છું એ હસ્યા એને સમજાઈ ગયું કે આ ચંદ્રશેખર મહારાજ પાસેથી લાગે છે મને કે મહારાજ સાહેબ એને તો જમાનો થઈ ગયો હવે તમે જાણીને રાજી થશો મારા બાથરૂમ બાથરૂમ મટાડી ગોડરૂમ બનાવી દીધો એટલે એમાં સરસ મજાનું માર્બલ નું કામ કર્યું અને એમાં ત્રણ લોકના નાથ દેવાથી દેવને બિરાજમાન કરી દીધા ઓલું દ્રવ્ય બાથરૂમ હતો હવે આ ભાવ બાથરૂ છે અંદર જઈને કર્મોના મળ ધોવાના કામ હું કરી રહ્યો છું